भाजपनું સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મંથન અમદાવાદ મહાનગરપાલિકા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ ચૂકી છે જેમાં 48 વોર્ડ માટે ઉમેદવારોના નામ પર મંથન શરૂ થશે 192 ઉમેદવારોની પસંદગી માટે 768 દાવેદારો નામની યાદીને અમદાવાદ શહેર સંકલન તથા નિરીક્ષકો દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા અને નામો પર આજથી 2 દિવસ ચર્ચા શરૂ થઈ ચૂકી છે તો નામની યાદીને અમદાવાદ શહેર સંકલન અને નિરીક્ષકો દ્વારા फाइनल लिस्ट पण बनावामां आव्यु छे। संवाददाता किंजल मिश्रा फोन लाइन पर। किंजल, बीजेपी नुं स्थानिक स्वराज चूंटणी माटे मंथन। જી જગદીશ, જો મનપાની વાત કરવામાં આવે તો અમદાવાદ મનપામાં સૌથી વધારે વોર્ડ એટલે કે 48 વોર્ડ છે અને એના 192 બેઠકો છે। 192 બેઠકો માટે દરેક વોર્ડ દીઠ 4 પેનલ બનાવવામાં આવી છે એટલે કે એક વોર્ડમાં 16 ઉમેદવારોની જે નામ છે તે નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। તે રીતે 700થી વધુ ઉમેદવારોના નામ છે તે શોર્ટલિસ્ટ કરાયા છે અને હવે એ નામો ઉપર ચર્ચા છે તે 3 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે। કેમ કે અમદાવાદમાં સૌથી કહી શકાય કે વોર્ડ વધારે હોવાને કારણે સૌથી વધુ જે સમય છે તે અમદાવાદને આપવામાં આવશે। આજે જે ચર્ચા શરૂ થઈ છે તેમાં આજે 1-10 જે વોર્ડ છે તેની પર પહેલા ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે સવારે 9:30 વાગ્યાથી ફરીથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થશે અને તેની અંદર બાકીના જે વોર્ડ છે તે માટેની ચર્ચા કરવામાં આવશે। એટલે કહી શકાય કે આવતીકાલે લગભગ 8-9 વાગ્યા સુધીમાં 6-6 મહાનગરપાલિકાના જે નામો છે તે નામો લગભગ નક્કી થઈ ગયા હશે અને 4 અથવા તો 5 તારીખે જે નામોની જાહેરાત થઈ શકે છે। આભાર આ તમામ માહિતી આપવા બદલ। તો એક પછી એક બેઠક અને એક જે સંકલન સમિતિ બનાવવામાં આવી છે તેમની સાથે ચર્ચાઓ થઈ રહી છે, બેઠકમાં મંથન થઈ રહ્યું છે લગભગ 2 દિવસની અંદર અને આવતીકાલ સાંજ સુધીમાં અંદરોઅંદર નામ તૈયાર થઈ જાય, તેની યાદી ફાઇનલ થઈ જાય તેવી પૂરી શક્યતાઓ 2 દિવસની અંદર અને ત્યારબાદ જે જાહેર કરવામાં આવશે ભાજપનું સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મંથન। આજ આવતીકાલે મહાનગરપાલિકા માટે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે છે તે 2 દિવસ સુધી ચાલવાની છે, આજે અને આવતીકાલે। આમ આવતીકાલ સાંજ સુધીમાં લગભગ તેને લઈને સ્પષ્ટતા થઈ જશે કે કયા વોર્ડ પર કઈ બેઠક પરથી કયો ઉમેદવાર ચૂંટણી લડશે।